सरदार पटेल एजुकेशन इंस्टीट्यूट संचालित श्रीमती एम एस लखाणी कन्या विद्यालय प्राथमिक विभाग द्वारा हूँ जानी चित्तल आप सबन हार्दिक स्वागत करूच। विद्यार्थी मित्रों आज आप धोरण 8 विषय गणित प्रकरण 16 संख्याशास्त्र रमत में समझूती ने आग आप भाग बे ये समझे तो आप आग Gracias.
10 વત્તા 20 વત્તા 120 વત્તા
વત્તા 10 વત્તા 1 કૌંસ આપણે સૌ પ્રથમ કર્યો છે છૂટો પાડ્યો છે હવે આપણે આગળ છે જોઈએ હવે આપણે કૌંસ છૂટા પાડ્યા પછી સમાન છગડાનો પાંચ પાસે લઈએ તો સૌપ્રથમ જો 100 એ ત્યાર પછી 10 એ અને અહીંયા આગળ 1 તો આના સમાન છગડા છે એટલે અહીંયા આપણે લખું 100 એ વત્તા 10 એ વત્તા 1 હવે બી નું ચલ છે છે કે સમાન રકમ લઉં છું તો 10 ની ત્યાર પછી અહીંયા બી અને અહીંયા આગળ 100 એ ત્રણે સમાન છગડા છે આથી 10 ની વત્તા બી વત્તા 100 બી ત્યાર પછી હવે સી ચલ બાકી રહે છે તો અહીંયા સી અહીંયા 100 સી અને અહીંયા 10 સી આ ચલોને સમાન રકમ આપણે પાસ પાસ લઈએ આથી સી વત્તા 100 સી વત્તા 10 તો આ ત્રણે ચલ સમાન નિયમ છે આ ત્રણે અને આ હવે દરેક વસ્તુ સંબંધ કેવો છે સરળ 100 માં 10 નાખો એટલે 110 એટલે 110 લઈને નાખો એટલે 111 તો સરળ કરતા જવાબ મળે છે આપણને 111 એ વત્તા સંબંધ સરળ સંબંધ નિશાની નિશાની 10 વત્તા 111 11 માં 100 નાખો એટલે 111 બી આપણને જવાબ મળે છે 1 માં 100 નાખો 101 101 માં 10 ઉમેરો 111 તો આપણને જવાબ મળે છે 111 સી હવે આ ત્રણેયના કોમન આપણે જોઈએ છે તો 111 છે સામાન્ય મૂલ્ય છે એટલે આપણે સામાન્ય લઈશું મજા રકમમાં એ વત્તા બી વત્તા સી આપણને પ્રાપ્ત થાય છે તો આપણને જવાબ મળે છે 111 નાના કૌંસમાં એ વત્તા બી વત્તા સી સંખ્યાઓને મૂળ બદલે મૂળાક્ષરો આપેલા હોય તો મૂળાક્ષર જગ્યાએ કઈ સંખ્યા આવી શકે એના કોયડાઓ આજે આપણે ભણવાના છે જે આપણે સ્વાધ્યાય 16.1 માં આપવામાં આવેલા છે એ સમજૂતી પહેલા આપણે મેળવીએ સરવાળા અને ગુણાકારમાં અંકોને સ્થાને કોઈ જગ્યાએ મૂળાક્ષર હોય તેવા કોયડાઓ હોય છે હંમેશા મૂળાક્ષર કેપિટલ અક્ષરોમાં જ આવે છે એથી લઈને ઝેડ સુધીના કોઈ પણ અંકો આપવામાં આવેલા હોય રમત જેવું છે તો આપણે પઝલ જેવી આ જે રમત છે એ 16.1 દાખલામાં કરવાની છે પ્રત્યેક મૂળાક્ષર કોઈ અંકની જગ્યાએ જ વાપરી શકાય છે દાખલા તરીકે એ આપેલો છે તો એની જગ્યાએ કોઈ અંક જે છે આંકડાને માહિતી જે આવે છે પણ કયો અંક આવે છે એ આપણે શોધવાનું છે તે આપણે 16.1 માં સમજીશું આપણે જવાબ મળે છે તો આથી હવે લખીશું આપણે
Să
અને મૂળ સંખ્યાનો સરવાળો કરીશું એટલે 39 ને 3 નો સરવાળો કરીએ તો 39 3 9 ને 3 12 બધી પડી 1 અહીંયા આગળ ભાગમાં 3 ને 4 4 ને 9 આપણે જોઈએ છે તો આપણે શું મળશે 4 માં અહીંયા આગળ ભાગમાં અહીંયા જોઈએ છે 9 ઉમેરીએ છીએ તો આપણને મળે છે 13 તો અહીંયા આગળ ભાગમાં 132 છે એ સરવાળો કરતા આપણને જવાબ મળ્યો હવે આપણે 132 ને કોના વડે નિશેષ ભાગી શકીએ તો આપણે ભાગાકાર કરતા આપણને જવાબ શું મળે છે શોધે તો રકમ કરો છો તમે અહીંયા જો 132 એટલે અહીંયા હું એને અહીંયા આગળ 12 ના વડે ભાગું છું એકમનો 2 છે એને આધારે જોઈએ આપણે તો 12 એકા 12 13 માં વિભાજન 1 વધે 12 12 એકા 12 તો તમે જુઓ છો 00 વધ્યા છે રકમ છે એટલે અથવા આપણે એ પણ શબ્દ લખી શકીએ છીએ કે આપણે સંખ્યા
છે એટલે પછીના દાખલા આ પદ્ધતિએ તમારે તમારા જાતે પ્રયત્ન રહેશે નીચે મુજબ હોય તો મળતા પરિણામો ચકાસી કરો.
હવે 132 છે એ કોના ઘરે વિભાજ્ય છે તો એ 37 ના ઘડિયામાં છે આવે છે ચાલો આપણે એનો ગુણાકાર સાથે સંકલન આપણે તો વિદ્યાર્થી મિત્રો 132 ભાગ્યા 37 37 નો ઘડિયો છે આપણે લઈશું 37 10 7 ને 21 સુધી પડી ગઈ 3 9 ને 10 ને એક અહીંયા 11 હવે 37 ચોક લઈશું આપણે તો એનો ગુણાકાર કરું છું 37 ગુણ્યા 4 પ્રયત્ન તમારે જાતે છે એ દાખલાઓનો કરવાનો રહેશે આવજો